नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तुमने धोरण अगियार विषय गुजराती पाठ वीस स्टेच्यू बनवानी मजा एम विद्यार्थी मित्रों गई का पाठ नंबर आप 101 पर अभ्यास करेलो। आज आप 102 अभ्यास करवानो छे। अमारी शेरी में स्टेच्यू की रमत खूब प्रचलित है। अमारी शेरी में स्टेच्यू रमवानी रमत है खूब प्रख्यात है। मारा बालपणना भेगो साथ मैं पण स्टेच्यू बनाव्यो। मारा बालपणना मित्रो छे तेनी साथे पण मैं स्टेच्यू बनाव्यो। आ स्टेच्यू रमवानी विशेषता ए हती के तमे स्टेच्यूनो आदेश आपीने शामिल सामा भेगोनी बधी ज क्रियाओ સમજાવી શકો છો। આ રમત એવી હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપો એટલે કે સૂચન કરો ત્યારે સામે ઉભેલું છે એની બધી જ ક્રિયાઓ છે એથી જ્યારે એટલે કે એક સદામાં સક્ષમ થઈ જવું અટકી જવું જે રીતે જે ક્રિયામાં ઉભો હોય કે કઈ કાર્ય કરતો હોય તે ક્રિયા છે એ તેમ ને તેમ સીજી જાય છે। અમે બધા ભેગો એકબીજાને સ્ટેચ્યુ કહીને ખીજાવી દેવાનો આનંદ લીધા। મારા ભેગોમાં ઝીણો કરીને એક બળવાનો છોકરો હતો। એમના ડૂડામાંથી ગાય ભેંસ અને બકરીની વાસ આવતી જ્યાં કપડા હતા તેમાંથી ગાય ભેંસ અને બકરીની વાસ આવતી હતી। એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકું જતું હોય છે। એના નાકમાંથી દ્રવ્ય એટલે કે શેડા સર્જી રીતે એ છે સતત ટપકતું રહેતું હોય છે। તે એનો પ્રભાવ
આજે મિત્રનો સાંભળો છે કે મારી નાની કોઠા જે વારી છે તેમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે એ ચામડા પાસે એક ગરુ દિશતો હતો. ઉદાહરણ ઉનાળાની બપોરે તે ચામડા પાસે ગરુ છે તે ત્યાં સૂતો હતો. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તે ઉડે છે. કાગળ છે તેના કેટલાક ટુકડાઓ છે એ હવામાં આમ તે ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે તે ચામડા ઉપર બેસીને ઉડી જાય છે. એકાદ કાગડો છે તે થોડીક વાર એ ચામડા ઉપર બેસી અને પાછો એક ક્ષણે થોડીક ક્ષણ માટે ઉડી જાય છે. તે માટે ચામડા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય ચામડા પાસે કાગળના છૂટા છવાયા ટુકડાઓ પાગળ પવન મન ભાવે તે પૂછવે છે. તે સિવાયના ચામડા પાસે કાગળના છૂટા છવાયા જે ટુકડાઓ છે એને પાગળ પવનની જેમ મન ભાવે તે પૂછે છે. કાગળના ટુકડા છે આમ તેમ જન્માષ્ટમીને વેલી સવારે
ले आ दीपो ने बाकस आ दीपो ले અને આ બાકસ લે તો ભગવાન પાસે દીપો મૂકી આવ્યો ઠાકોરજીને પગે લાગી પછી મેળામાં જજે ઠાકોરજીને પગે લાગી અને પછી તું મેળામાં જજે આવી રીતે તેને કર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે પાઠ કરશું આવતા પીરિયડમાં ત્યાર પછીના પીરિયડથી આપણે અભ્યાસ કરીશું આભાર અસ્તુ